ભારતનો અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિની ધરોહર એવો વૈશ્વિક ગ્રંથ ગીતાજીનો આજે 5163મો જન્મદિવસ છે, જેને ભારત વર્ષમાં દરેક સંસ્થા ઉજવી રહી છે. ગીતાજીએ ફક્ત ભારતનો જ નહીં પરંતુ વૈશ્વિક ગ્રંથ એટલા માટે છે કે કોઈ ધર્મ કે જ્ઞાતિની કે સંપ્રદાયની વાત નથી, પરંતુ જીવન જીવવાનો એટલે કે જીવન ગ્રંથ છે, જેમાંથી માનવી માત્ર જીવનના પાઠો શીખી શકે છે. જેના પગલે કેશોદની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ગીતા જયંતિ નિમિત્તે આજે વહેલી સવારે એટલે કે 7 વાગ્યે પ્રભાત ફેરી કરવામાં આવી હતી. વેરાવળ રોડ પરના કૃષ્ણનગરમાં આવેલ ગોપેશ્વર મહાદેવની સાક્ષીમાં બાઇક રેલી યોજી હતી, જેમાં માઇક દ્વારા શહેરના મુખ્ય રાજમાર્ગો પર પહોંચીને દરેક ચોકમાં ગીતા જયંતિ વિશે વાતો કરી હતી. લગભગ 10 બાઇકમાં 20 BBPના સભ્યો આ રેલીમાં જોડાયા હતા. ગોપેશ્વર મહાદેવ મંદિરેથી સ્વામિનારાયણ મંદિર, ડીપી રોડ, અક્ષય અન્ન ક્ષેત્ર રોડ, અમૃતનગર મેઇન રોડ પરથી ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ પાસેથી આંબાવાડી મેઇન રોડ થઈ બગીચાવાડા રોડેથી જલારામ મંદિરથી રામવાડી અને ત્યાંથી રણછોડરાય મંદિરે દર્શન કરી શરદ ચોક થઈ આંબાવાડીમાંથી પટેલ મિલ રોડથી બસ સ્ટેશન રોડ ફરીથી કૃષ્ણનગરના ગોપેશ્વર મહાદેવ મંદિરે આ રેલી પૂર્ણ કરી હતી. શહેરમાં ઠેર ઠેર જગ્યાએથી ગીતા જયંતિ અંગે વાતો કરતા વહેલી સવારે ઠંડીમાં પણ લોકો સાંભળવા માટે પોતાના ઘરના દરવાજે અને બારીમાંથી ડોકિયું કરી સાંભળતા અને જોતા હતા. આ રીતે ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રભાત ફેરી સાથે વહેલી સવારે ગીતા જયંતિ ઉજવી હતી. રેલી દરમિયાન આરપી સોલંકી સાહેબ, જીતેન્દ્ર ધોળકિયા સાહેબ, ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ અને જગમાલભાઈ નંદાણીયા સાહેબે ગીતા જયંતિ વિશે ઠેર ઠેર વાતો કરી હતી. આ રેલીમાં પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જયેન્દ્રભાઈ ઉનડકટ, રાજુભાઈ ઠકરાર, વિજયભાઈ મહેતા, સંદીપભાઈ ઠકરાર, મેહુલભાઈ પંડ્યા, હિરેનભાઈ ચૌહાણ, હરેશભાઈ પંડ્યા, વિજયભાઈ સહિતના જોડાયા હતા.